કેમ વિસ્તારમાં ચાર યુવાનો હિમાચલ પ્રદેશમાં 26 દિવસ પહેલા ટેક્સ્ચરાઇઝ મશીનની હીટર રિપેર કરવા ગયા હતા, પરંતુ લોકડાઉનના કારણે ત્યાં ફસાઈ ગયા છે. પરિવાર સતત ચિંતિત છે. એક યુવાનના 77 વર્ષીય બીમાર પથારીવશ પિતાનો વિડીયો પરિવારે મોકલી, જેમાં ધીમા સ્વરે, બેટા ઘણા દિવસથી તારું મોડું નથી જોયું, તારું મોડું જોવા માંગુ છું, જલ્દી આવવાનો લાગણી સબર જણાવતા યુવાન ચિંતિત બન્યો છે. યુવાનો વિડીયો દ્વારા સરકાર પાસે વતન પરત વહેલી તકે લાવવામાં મદદ માંગી રહી છે. ઓલપાડના કીમની ફેક્ટરીમાં નોકરી કરતા હસમુખભાઈ સલાટ અને 3 યુવાનો ટેક્સ્ચરાઇઝ મશીનના હીટર રિપેર કરવા હિમાચલ પ્રદેશના નાલાગઢ ખાતે ગયા હતા. કોરોનાની મહામારીના પગલે દેશભરમાં અપાયેલ લોકડાઉનને પગલે ગત 19 દિવસથી તેઓ ત્યાં ફસાયા છે. 26 દિવસ થઈ ગયા છે. કીમ આવવા કાકલુદી કરી રહ્યા છે. વિડીયો દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને હાથ જોડી તેઓની વહારે આવવા અપીલ કરી પણ કરી હતી. ફસાયેલા તમામ કીમ ફેક્ટરી માલિક અને પરિવારોના ટેલિફોનિક સંપર્કમાં છે. બીજી તરફ ફસાયેલા યુવકોમાં હસમુખભાઈ સલાટના 77 વર્ષીય પથારીવશ પિતાએ દીકરાની જલ્દી આવવા જણાવતા હોય એવો લાગણીસભર વિડીયો સંદેશ દીકરાને મોકલાવ્યો હતો, જેમાં બીમાર પથારીવશ પિતા ઈશ્વરભાઈ સલાટ ધીમા સ્વરે, બેટા જલ્દી આવ, ઘણા દિવસથી તારું મોડું નથી જોયું, તારું મોડું જોવા માંગુ છું, બેટા જલ્દી આવ, તેવું કહેતો વિડીયો મોકલવામાં આવ્યો હતો.